ઓખા મંડળ રઘુવીર સેના દ્વારા આયોજિત પવિત્ર નગરી શિવભૂમિ બનારસમાં સમસ્ત રઘુવંશીઓના કલ્યાણ અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું જ્ઞાનયજ્ઞનું આયોજન તારીખ 29ને શનિવારના રોજ દ્વારકાના ચેતનભાઈ સાતાના વ્યાસ સ્થાને કરવામાં આવ્યું છે, જેના મુખ્ય યજમાન અરવિંદભાઈ બાતેલિયા રહેશે. આ ભાગવત કથાનો લાભ લેવા ઓખા, સુરજ, કરાડી અને મીઠાપુર વિસ્તારના 200 જેટલા રઘુવંશી વૈષ્ણવો રવાના થયા હતા. આ તમામ યાત્રિકોને ઉપરણા ઓઢાડી મો મીઠા કરાવ્યા હતા અને ઓખા રોકડિયા હનુમાન ગ્રુપ દ્વારા સન્માન પણ કરાયું હતું. દ્વારકા રઘુવીરના આયોજિત એક સરસ મજાનું યાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 700થી વધુ લોકો રઘુવંશી સમાજના લોકો જોડાયા છે. આ યાત્રામાં આ યાત્રા બનારસ સુધીની છે. આ બનારસ ત્યાં 7 દિવસની 1 સપ્તાહનું આયોજન છે. 7 દિવસ સુધી ભજન અને ભોજનનો સંબંધ હોય છે. ખૂબ બધાએ રઘુવંશી સમાજ આખો મળી અને ભગવાનનું ભજન કરવાનું છે. સપ્તાહનું આયોજન છે. સર્વે પિતૃઓને મોક્ષાર્થે આ સપ્તાહનું આયોજન છે. આ રઘુવંશી સમાજ અવારનવાર કંઈક ને કંઈક નવા નવા આયોજન કરી રહ્યા છે. ખરેખર એ અમારે ગૌરવની વાત છે રઘુવંશી સમાજ માટે, અને ધન્યવાદ છે આ રઘુવંશી સેવા સમિતિ એટલે કે રઘુવીર સેના દ્વારકાને કે અવરું મોટું ભગીરથ કાર્ય હાથમાં લીધું છે અને આજે આ સંઘ અહીંથી પ્રયાણ કરી રહ્યો છે. આ પ્રસંગે અમારા સમાજના પ્રમુખ શ્રી મનસુખભાઈ બારાય અને મહિલા અગ્રણીઓ શ્રી રૂપાબેન પણ ઉપસ્થિત છે.